Assalamualaikum. આજ આપણે બનાવીએ છીએ એક બહુ જ સ્વાદિષ્ટ પાઉં કે બ્રેડ, જેની અંદર આપણે કુકરું નાખશું, એની અંદર બ્રોકલી નાખશું, એની અંદર ચીઝ નાખશું અને એની અંદર આપણે ભરશું. પછી એને આપણે ફોલ્ડ કરીને એક બ્રેડ બનાવશું. તો ઇન્શાલ્લાહ ચાલો પહેલાં આપણે લોટ બાંધી નાખીએ. જ્યાર સુધી એ લોટ ઉપસે છે ત્યાર સુધી પછી હું તમને બતાવીશ કે આપણે એને અંદરની જે ચિકનનું જે આપણે સ્ટફિંગ છે એની અંદર આપણે શું શું નાખશું ને આપણે એ તૈયાર રાખશું ને ત્યાર સુધી આપણું લોટ ફાઇન રીતે ઉપસી જશે. તો લોટ માટે અહીંયા છે મારી પાસે 4 કપ વ્હાઇટ લોટ કાં તો મેદા, ને તમને જો વાપરવું હોય ઘઉંનો લોટ તો તમે વાપરી શકો છો, પણ આ લોટમાં મને ગમે છે ધોરું લોટ વાપરવાનું. અહીંયા છે મારી પાસે 8 ચમચા અનસોલ્ટેડ માખણ, કાં તો 4 ounces કાં તો 113 gram કાં તો 1 stick, ને મને ગમે છે નિમક વગરનું માખણ વાપરવાનું. 1/2 ચમચો આપણે નાખશું ખાંડ આપણે નાખી દઈશું આપણું 1/2 કપ દૂધમાં. અને તો શું એમાં આપણે યીસ્ટ પણ નાખશું તો શું ફાઈ રીતે એ યીસ્ટ શરૂ થઈ જાય ખાવાનું. એમાં આપણે 1/2 કપ પાણી નાખશું. એમાં આપણે અતા નાખશું લગભગ 1/2 ચમચોથી ઓછું થોડુંક નિમક કે જે તમારા સ્વાદ પ્રમાણે. અહીંયા છે મારી પાસે 1 ઈંડું કે મૈયાઈ જે આપણે એમાં નાખશું. હવે જે ન વાપરતું હોય ઈંડું ને કમ્પ્લીટલી વેજીટેરિયન હોય તો એમાં 2 તમે ચમચા યોગર્ટના વાપરી શકો છો. તો ચાલો હું તમને શરૂ આપણે બતાવું કે હવે આ કેવી રીતે આપણે મિક્સ કરશું લોટ. વોટર, sugar, pani, khan, yeast. Nimak or salt. Butter or makhan. Mix. તો અહીંયા હું બટર એની અંદર નાખીને આપણે ફાઇન રીતે બટર માખણ અને લોટને ફાઇન રીતે આપણે મસાજ કરશું કે શું કે આમ જ્યારે તમે લાગે કે અવિતામ આમ બાઇન્ડ થાય છે એટલે તૈયાર છે, પણ એ કરવાથી કે આપણો લોટ એકદમ ફાઇન ને પોચું થશે. તો એક હવે આ બધું થઈ ગયું, હવે આપણે એની અંદર મય નાખી દઈશું ને પછી આપણે જરાક ખોબરશું કે જ્યારે આપણું આ મિક્સચર ડબલ થવા આવે ને ફાઇન રીતે આમ એમાં ફળફૂલા થવા આવે પછી આપણે એનું લોટ બાંધશું. એગ, ઈંડું ઓર મયાઈ, તો અહીંયા તમે જોશો કે આપણું ઈંડું ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે એમાં, ને અહીંયા આપણું આ ફળફૂલા થવા આવી ગયા છે. આ 2 વસ્તુ માટે આપણે કરીએ છીએ. 1 કે આપણને ખબર પડે કે આપણું જે યીસ્ટ આપણે એની અંદર નાખ્યા છે એ ફાઇન હજી બરાબર છે ને મરી નથી ગયું, અને બીજું કે શું જ્યારે આપણે લોટ બાંધવાનું શરૂ કરશું ત્યારે આપણું લોટ જલ્દી આવી જશે, રાઈઝ થઈ જશે, કારણ કે ઓલરેડી આપણે શરૂ કરી નાખ્યા છે. હવે અહીંયા છે જે મારું પાસે 1 કપ, એ આપણે 1 કપ નાખીને શરૂ કરશું લોટ બાંધવા માટે. જો આપણને વધારે પાણીની જરૂર પડશે તો હું તમને કહીશ. જ્યારે હું ઘરે રાંધતી હોઉં છું ત્યારે હું જરાય મેઝર નથી કરતી, આ વખત હું તમને ખાસ મેઝર કરીને તમને કહીશ કે એક્સ્ટ્રા પાણી કેટલું ખપશે તમને એની અંદર.
તો આપણે લગભગ 1/4 કપ એક્સ્ટ્રા પાણી એમાં નાખ્યા જ્યારે આપણે એ ગૂંથતા હતા આપણું લોટ. આ લોટ એકદમ ફાઇન છે, તમે જોશો કે આમ ફાઇન કમા પ્લેડો જેતામ છે. અને આ ડો તૈયાર નથી, જ્યારે તમારો લોટ અભિતામ દેખાય ને તૈયાર નથી, એટલે આપણે એને વધારે જરાક એને આમ ગૂંદું ખપશે. ને તમે એટલું ગૂંજો, લગભગ 3-4-5 મિનિટ જેટલું તમે વધારે ગૂંજશો આ લોટ, એટલું જ આ લોટ એટલું ફાઇન થશે કે તમે પછી આ લોટ તમે તનની રોટલી કરતા હો કે તમે બન્સ કરતા હો, જે તમે કરશો તમે આ લોટ તમારું એકદમ ફાઇન થશે. હવે હું હજી એને ગૂંદીશ થોડીક વાર, પછી હું એના ઉપર ઝૈતુંનું તેલ નાખી અને ઢાંકી નાખીશ. ને ઢાંકી નાખીશ એ પણ તમારા ટાઈમ ઉપર ડિપેન્ડ થાય છે, તમારી વેધર ઉપર ડિપેન્ડ થાય છે. જો તમે આ ગરમીના મોસમમાં કરતા હશો તો જલ્દી લોટ આવી જશે, જો તમે ઠંડીના મોસમમાં કરતા હશો આ લોટ તો જરાક વાર લાગશે આવવા માટે. તો એ સાવ બિલકુલ આપણું જે તમારું વેધર ઉપર ખાસ ડિપેન્ડ થશે આ લોટ કેટલી વાર લાગશે આવવાનું. આના ઉપર હું ઝૈતુંનું તેલ નાખી અને બકુલીમાં નાખી અને એને ઢાંકી નાખીશ. અને પછી એક વખત 2-3 સાઇઝ મોટું થઈ જાય એટલે આપણો લોટ તૈયાર છે. ને પછી આપણે જે આ લોટ જેમાં પણ વાપરવું હોય આપણો લોટ તૈયાર છે. જ્યાર સુધી આપણું લોટ ઉપસે છે ત્યાર સુધી હું તમને બતાવીશ કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે. અહીંયા છે મારી પાસે 1 ક્યુબ કાં તો 8 ઓન્સીસ ક્રીમ ચીઝ, જે સાવ પોચું થઈ ગયું છે, એને આપણે એક બકુલીમાં નાખશું. અહીંયા છે મારી પાસે 4 કપ શ્રેડેડ ધોરું પાર્ટ ચિકન બ્રેસ્ટ. ને આ જો તમે 2-3 દિવસ પહેલાં કરી શકો તો આપણું આ તમારું રેસીપી ફાસ્ટર જશે. તમે એ જ દિવસમાં બધું કરશો તો જરાક વાર લાગશે. પણ અહીંયા મારી પાસે જે ચિકન છે, કદાચ આપણા પાસે આ ફિલિંગ બાકી રહે, ને જો બાકી રહે તો પછી હું યુઝ્યુઅલી એમાં સેન્ડવિચીસ કે બન્સ કે પેસ્ટ્રીઝ બનાવું છું. ઓકે, તો 4 કપ એ. અહીંયા છે મારી પાસે સાવર ક્રીમ 1/2 કપ, અને મને એમ લાગે છે કે સાવર ક્રીમ નાખવાથી ક્વાઇટ મોઇસ્ટ રહે છે આપણું આ પાઉ. એમાં આપણે નાખશું 1 ચમચી જેટલું કારી મરી, નિમક નાખશું સ્વાદ પ્રમાણે. અહીંયા છે મારી પાસે હેલપીનિયોઝ, જે ઓલા બોટલમાં આવે છે, એમાં કાફી વિનેગર હોય છે અને એનું સ્વાદ જે આપણે મિક્સ કરીએ છીએ આપણું ક્રીમ ચીઝ સાથે, ચિકન સાથે અને વેજીટેબલ્સ આપણા બકાલાવા સાથે, એનું ટેસ્ટ એકદમ મસ્ત થાય છે, એટલે હું આ વાપરું છું. પણ તમને ના નાખવું હોય તો તમારા ઉપર છે, બિલકુલ તમે નહીં નાખજો. અહીંયા છે મારી પાસે લગભગ 2 કપ બ્રોકલી, જેને હું નાના પીસીસમાં કાપી નાખી છું, અને તમને ખપશે કે તમે નાના પીસીસમાં એને કાપી નાખો. પછી અહીંયા છે મારી પાસે લગભગ 4 ચમચા કોથમીરી, જેને ફ્રેશ કોથમીરી હું કાપી છું. ફ્રેશ કોથમીરી નાખવાથી પણ સ્વાદ એકદમ મસ્ત થાય છે. 1 કપ મારી પાસે છે સ્પ્રિંગ અનિયન્સ, કાં તો ગ્રીન અનિયન્સ. અહીંયા છે મારી પાસે 1.5 કપ ગાજર, જેને હું શ્રેડ કરી છું. 1/2 કપ પીળું બેલ પેપર, 1/2 બેલ પેપર લાલ, ને 1/2 ઓરેન્જ બેલ પેપર, ને 1/2 યલો બેલ પેપર. ઓકે, તો આ બધી વસ્તુ હવે આપણે આ બકુલી મોટી બકુલીમાં નાખશું, એને મિક્સ કરશું અને તૈયાર રાખશું કે એઝ સુન એઝ આપણું લોટ ઉપસી જશે એટલે હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ કરશું. સાવર ક્રીમ, મિક્સ, હેલાપીનોઝ મિક્સ, નિમક, મરી ઓર બ્લેક પેપર, સોલ્ટ એન્ડ પેપર મિક્સ, બ્રોકલી, સ્પ્રિંગ અનિયન્સ, બેલ પેપર્સ, કોરિયન્ડર ઓર કોથમીરી, ગાજર કે કેરેટ્સ. Mix.
આ બધું ફાઇન રીતે હું મિક્સ કરી નાખી છું. હવે હું ચાખી અને પાછું મને એમ લાગ્યું કે હજી નિમક મારું ઓછું હતું, તો હું એની અંદર નિમક નાખી, અને મને લાગતું હતું કે મને ગમે જરાક વધારે અંદર કારી મરી હોય તો હું એની અંદર કારી મરી પણ નાખી છું અંદર, તો શું એનું ટેસ્ટ વધારે તમને લાગશે. જો એમ લાગે કે તમારું ટેસ્ટ જરાક વધારે નિમક છે કે, પણ એક ચીજ યાદ રાખજો કે જ્યારે ઓલું લોટ આઉટસાઇડ બહાર આવશે તો એનું ટેસ્ટ, એનું જે આ ફિલિંગનું જે સ્વાદ છે એ જરાક ઓછું થઈ જશે, તો તમને જરાય વાંધો નહીં આવે. પણ મેક શ્યોર કરજો કે તમે બરાબર ફાઇન ટેસ્ટી કરો આ મિક્સચર. હવે તમને જો એની અંદર લેમન પેપર નાખો જે હું ભૂલી ગઈ છું લેતા, પણ તમે લેમન પેપર એ નાખી શકો છો, પણ બિલકુલ બિલકુલ ઓપ્શનલ છે, તમને નાખો તો ફાઇન, ના નાખો તો બરાબર છે. તો હવે આપણું લોટ આવી ગયું છે, ચાલો આપણે શરૂ કરીએ. હું તમને બતાવું કે આપણે કેવી રીતે આને વાળશું. અહીંયા તમને બતાવું કે આપણું જો લોટ કેટલું ફાઇન રીતે આવી ગયું છે, એકદમ ફાઇન રીતે ઉપસી ગયું છે, સાવ 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 પોચું છે. હવે આમાં આપણે બે સેક્શન્સ કરશું. તમે જ્યારે આ બનાવો તમે કાં તો તમને બે મોટા લોફ નીકળશે, કાં તો તમે એક મોટું કરી શકો છો અને બીજા નાના નાના નીકળશે, અને હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે એ કરશું. અહીંયા હું લોટ રાખી છું. હવે આપણે અડધું જ લોટ એનું વાપરી હું તમને બતાવીશ, પછી આપણે એને વણશું ને એક મોટું આપણે એને વણીને મોટું કરશું. તો અહીંયા હું લોટ નાખી, આપણે હવે ફાઇન રીતે એને મોટું રોટલી જેમ એને વણશું. હવે આ એક ચીજ છે કે તમને ધ્યાનમાં રાખજો કે આપણને એનું જે આ વિથ છે એ જરાક આપણને વધારે કરવું ખપશે, કારણ કે જો વચમાં જશે આપણું ફિલિંગ, પછી સાઈડમાં આપણને કાપા કરવા ખપશે. તો મેક શ્યોર તમે કરજો કે પહેલાં એક વખત આપણું લાંબુ અવિતામ મણાઈ જાય, ઓકે, પછી આપણે એને જરાક સાઈડમાં અવિતામ વણશું, તો શું ફાઇન જગ્યા હોય. ઓકે, હું તમને મોટું પણ આ શીખવાડીશ કેવી રીતે કરવાનું, પછી હું તમને નાનું પણ નાના નાના પણ દેખાડીશ કે કેવી રીતે આપણે નાના નાના કરી શકીએ છીએ. તો આ બરાબર મને એમ લાગે છે કે ફાઇન આમથી આમથી બેટર છે, પણ વધારે જરાક આપણે લાંબુ કરશું તો ફાઇન મોટું થાય. પણ એ પણ ધ્યાનમાં રાખજો કે તમને નથી ખપતું કે બહુ તમે સાવ પાતળું કરી નાખો. જો તમે સાવ પાતળું એને વણી નાખશો તો શું થશે કે કડક થશે તમારું આમ જે તમારું પાંવ છે ને, આમ સોફ્ટ પોચ્યું ને એવું તમ નહીં થાય, કારણ કે બહુ આપણે લોટ આપણે બહુ પાતળું, જેમ કે આપણે રોટલી તનુરી રોટલી છે જો બહુ એને આપણે પાતળી વણી લે છે તો એ દિવસ તમે ખાઈ શકશો વાંધો નથી, પણ જો બીજી દિવસે તમે ખાશો તો કઠણ થઈ જશે. એટલે તમને ખબર છે કે તમને જરાક એને જાદી વણું છે. હવે તમે જોશો અહીંયા હું તમને બતાવું, લગભગ 3-4 મિલીમીટર જાડું છે. ઓકે, તો હવે આપણે આ કરી નાખા. હવે હું તમને એક ટ્રીક દેખાડીશ કે આ લોટ હવે આપણે જરાક અહીંયા સાઈડમાં રાખી દે, એના પહેલાં આપણે નીચે આપણું પાર્ચમેન્ટ પેપર રાખશું. એ શેના માટે કે એક વખત આપણું ફિલિંગ એની અંદર થઈ જશે તો ટ્રાન્સફર કરવાનું જરા મુશ્કેલ થઈ જાય છે. તો હવે ઉપાડીને આપણે પાર્ચમેન્ટ પેપર ઉપર આમ રાખશું, ને જો તમને એમ લાગે કે જરાક તમને વધારે વણું છે તો તમારા ઉપર છે જ્યાં વધારે વણી શકો છો. ઓકે, હવે હવે આપણે આપણું ફિલિંગ નાખશું એની વચમાં. ફાઇન રીતે તમને જેટલું નાખવું હોય તમે નાખજો. ઓકે, હવે આપણે કાપા કરશું આને, ને આપણને એક્ઝેક્ટ ઇક્વલ કાપા કરવા છે આપણે, તો આપણે એકથી શરૂ કરશું અહીંયા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. પછી અહીંયાથી આવી આપણે જરાક ટર્ન કરશું, કારણ કે હું ડાબા હાથેથી નથી કરી શકતી. ઓકે,
જરાક ટ્રાય કરજો કે તમે ઈ જ લાઇનમાં એને કાપી શકો. ઓકે, તો શું ઈવન હોય? હવે કાં તો તમે આને સ્ટ્રેચ કરી અને અંદર આમ વાળી શકો છો, પણ મને એવી તામ નથી ગમતું. મને ગમે છે આવી તામીને કરવાનું, જે આમ એકચ્યુઅલી આમ મચ્છી જેવું લાગશે. મને ગમે એવી તામ. પછી જો તમને એક મરી નાખો અહીંયા, તો તમે નાખી શકો છો ડેકોરેશન માટે, કે સાવ મચ્છી જેવું લાગશે. અને જે તમે અહીંયા જો છો કે અહીંયા થોડીક થોડીક જગ્યા છે, વાંધો નથી, કારણ કે આપણે હજી એક વખત આને ઉપસાવશું. એક વખત પાછું ઉપસશે તો લગભગ જે અલા દેખાય છે ને આપણે અહીંયા ઠીંડા, એ બધા કવર થઈ જશે. પછી આ જે છેલ્લું પીસ છે એને હું આવી તામ કાપી નાખીશ, જે તામ મચ્છીની કેવી તામ પૂંછડી હોય એવી તામ. ને બિલકુલ તમારા પર છે, તમે નથી, તમે જો ના કરો તો વાંધો નથી, ખાલી એમ કે ડેકોરેશન માટે આવી તામ ફાઇન લાગે છે. હવે હું તમને જે નાના છે એ તમને બતાવીશ કેવી તામ કરવા માટે. હું એક્સ્ટ્રા લોટ બાંધી છું અને આપણે એના ઉપર મયાઈ ફાઇન રીતે એને બ્રશ કરશું મયાઈ સાથે અને કાં તો ઈંડું સાથે. પછી આપણે એની ઉપર તલ નાખશું, કાળા અને ધોરા તલ. હવે એક હાથથી તમે કાવી તામ નાખીને જો તમે કેવી તામ ફાઇન રીતે એને ટ્રાન્સફર કરી શકો છો. જો તમે ઉપાડવા જાત તો કાં તો તૂટી જાત, કાં તો ખુલી જાત. હવે આને આપણે ફાઇન રીતે લગભગ 10-20 મિનિટ દેશું કે ફાઇન રીતે ઉપસી જાય. પછી આપણે એને 400 ડિગ્રી ઓવનમાં નાખશું. હું તમને કહીશ કે લગભગ કેટલી વાર લાગી આપણું આ બેક થવા માટે. હવે હું તમને બતાવીશ કે આપણે જે ઓલું નાના જે આપણું બનાવવાના છે એ કેવું લાગશે ને કેવી રીતે આમ કરવાનું. હવે તમે જો આ માપ કરશો, 4 કપનું જે આપણે માપ લીધા લોટનું, એમાંથી કાં તો 2 મોટા નીકળશે બ્રેડ, કાં તો 1 મોટું ને 5-6 નાના, ડિપેન્ડિંગ કે તમે કેટલા મોટા કે નાના કરો છો ને. ઓકે, તો તમને ખબર હોય ને, તમે એનાથી આના જેટલા જે આ જે હું કરું છું એનાથી પણ નાના તમે કરી શકો છો, બિલકુલ તમારા ઉપર છે. ઓકે, એક વખત આ કરીને કાને પાછું આપણે આપણું ફિલિંગ નાખશું. પછી આપણે જેવી તામ આપણે મોટામાં કાપા કર્યા હતા એવી તામ જ આપણે નાનામાં કાપા કરશું. એવી તામ એક પછી બીજું એ તામ કરીને બધાય તમે એવી તામ જ્યાં નાનું છે તો વાંધો નહીં આવે ઉપાડી આપણે ટ્રેમાં રાખશું.
એની ઉપર આપણને મરી નાખવું હોય તો તમે મરી નાખી શકો છો, અને ના નાખવું હોય તો એ પણ બરાબર છે, તમારા ઉપર છે. પછી આપણે જે તમે આમાં બધામાં ઈંડું નાખ્યા છે એ રીતે આ બધામાં આપણે ઈંડું નાખશું. પછી આપણે ધોરું ને કાળા તલથી એને સજાવશું. હવે તમને જો ગાર્નિશ માટે બીજું કાંઈ વાપરવું હોય, પાર્સલી, ડ્રાઈડ પાર્સલી આવે છે, કાં તો પેપરિકા આવે છે, કાં તો સુમાક આવે છે, તમને જે ગમે તમે કરી શકશો. તો હવે આપણે 400 ડિગ્રીમાં આ નાખી દેશું આપણું ઓવનમાં. આવીને હું તમને બતાવીશ કે કેવા લાગે છે અને કેટલું ટાઈમ લાગ્યું આને બેક થવા માટે. લગભગ એક્ઝેક્ટલી 1 કલાક લાગી. તો હવે ચાલો આપણે ઓવનમાંથી કાઢીને હું તમને બતાવું કે કેવું લાગે છે. તમે જુઓ કે કેવું લાગે છે. માશાલ્લાહ એકદમ ફાઇન લાગે છે, એનો રંગ ફાઇન આવ્યો છે, સાવ મચ્છી જેવા લાગે છે, એકદમ ફાઇન લાગે છે. એક વખત આ ફાઇન રીતે કૂલ થઈ જશે, તમને ખપે છે કે તમે એક વાયર રેક ઉપર એને રાખો, જે આવું લાગે છે તો શું નીચે એનો પરસેવો ના વળે. ઓકે, તો આપણે એના ઉપર રાખી દેશું, પણ ખાલી પ્રેઝન્ટ કરવા માટે હું એને હવે હું આ કાપીને મારી અંગ્રેજી વિડીયો માટે હું ટેસ્ટ કરી, અને એક મોટો હેલપીનો આવ્યો મારા મોઢામાં. પણ જે આપણે લોટનું જે રેસીપી છે, લોટની આ લોટ એકદમ ફાઇન છે, એટલું સોફ્ટ પોચું થયું છે અને અંદરનું ફિલિંગ એકદમ ટેસ્ટી છે. પણ ખાલી કે જરાક વધારે માં નિમક હોત તો બેટર હોત, પણ આ ચટણી સાથે ખાય જેમાં જરાક વધારે નિમક હોય. લાલ ચટણીનો વિડીયો છે મારી પાસે, લાલ ચટણી કે સાંભળ કે કાંઈ પણ તમે ગ્રીન ચટણી કાંઈ પણ એના સાથે બનાવીને તમે ખાઈ શકો છો. આ એકદમ સ્વાદિષ્ટ થયું છે, તો પ્લીઝ તમે બનાવજો અને તમે મને કહેજો કે આ કેવું લાગે છે. તમે રહેણસ ક્વિઝિન્સમાંથી કાંઈ પણ બનાવો તો પ્લીઝ એનો ફોટો લઈને અપલોડ કરજો, હેશટેગ કરજો રહેણસ ક્વિઝિન્સ. હું ટ્વિટરમાં છું, ફેસબુકમાં છું, ઇન્સ્ટાગ્રામ એન્ડ પિન્ટરેસ્ટ અને ગૂગલ પ્લસ. તો થેન્ક યુ સો મચ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.